ટ્વિટર, ફેસબુક અને વોટ્સએપ પર કેટલાક દિવસોથી એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ અમૂલ ડેરી સાથે જોડાયેલો છે. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક પગલું હિન્દુ એકતા તરફ. અમૂલ દૂધના માલિક આનંદ શેઠે પોતાની ફેક્ટરીમાંથી 1,38,000 મુસ્લિમ લોકોને કાઢ્યા. કહ્યું, દેશમાં થૂંકવાળા જિહાદ જોઈને અમે લોકોને ગંદુ દૂધ, દહીં, ઘી ન ખવડાવી શકીએ. સીઈઓ આનંદ શેઠે કહ્યું કે ગાય આપણને દૂધ આપે છે, તેનાથી જ અમારો વેપાર ચાલે છે અને કેટલાક બીજા સમુદાયના લોકો તેને જ ખાય છે. આ આપણા માટે શરમજનક વાત છે. અમે આવા હત્યારાઓને અમારી કંપનીમાં ન રાખી શકીએ. અમૂલ દૂધને દિલથી આભાર આવું પગલું ભરવા બદલ. આ મેસેજ વોટ્સએપથી લઈને ટ્વિટર અને ફેસબુક તમામ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. બીબીસીને વોટ્સએપ દ્વારા ઘણા યુઝર્સે આ દાવાનું સત્ય જાણવા માટે કહ્યું. ગુજરાતના આણંદમાં આવેલી અમૂલ કંપની દેશભરમાં તેની ડેરીથી બનેલી વસ્તુઓ માટે જાણીતી છે. શું આ પ્રકારનો કોઈ નિર્ણય અમૂલ કંપનીએ લીધો છે તે જાણવા માટે અમે સૌથી પહેલા અમૂલના ટ્વિટર એકાઉન્ટ અને વેબસાઇટ તપાસવાનું શરૂ કર્યું. તેમાં જાણવા મળ્યું કે કંપનીએ વેબસાઇટ અને તેના ટ્વિટર એકાઉન્ટ પર આ પ્રકારની કોઈ જાણકારી નથી આપી. ત્યારબાદ અમે સીધા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આરએસ સોઢી સાથે સંપર્ક કર્યો. જ્યારે આરએસ સોઢીને અમે આ દાવા વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે અમને ખ્યાલ નથી કે આ પ્રકારની વાત કેવી રીતે ફેલાવાઈ રહી છે. અમે છેલ્લા 2 વર્ષમાં પોતાના એક પણ કર્મચારીને નોકરીમાંથી નથી કાઢ્યા, કેમ કે અમારો વેપાર વધી રહ્યો છે. જો અમે કર્મચારીઓને કાઢીએ તો પણ તેનો આધાર ધર્મ ક્યારેય ન હોઈ શકે. આરએસ સોઢી અનુસાર અમૂલની દેશભરમાં આવેલી ફેક્ટરીઓમાં 16,000 થી 17,000 કર્મચારીઓ કામ કરે છે અને તેમની પસંદગી મેરિટના આધારે થાય છે, ના કે તેમના સામાજિક ધાર્મિક પૃષ્ઠભૂમિના આધાર પર. વાયરલ મેસેજમાં આનંદ શેઠ નામના શખ્સને અમૂલના સીઈઓ કહેવામાં આવી રહ્યા છે. આખરે આ આનંદ શેઠ છે કોણ? આ સવાલ પર આરએસ સોઢીએ જણાવ્યું કે અમૂલના માલિકનું આ નામ નથી અને આ અમૂલના કોઈ કર્મચારીનું પણ નામ નથી. અમૂલ સાથે 36,000 ખેડૂતો કામ કરે છે, જે દરેક ધર્મ અને સમુદાય સાથે જોડાયેલા છે. આનંદ શેઠ નામની કોઈ પણ વ્યક્તિ કંપનીના મેનેજમેન્ટનો ભાગ નથી. અમારી તપાસમાં સામે આવ્યું કે અમૂલના સીઈઓ આનંદ શેઠના નામથી જે મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે, હકીકતમાં તે નામની કોઈ વ્યક્તિ કંપનીની સીઈઓ છે જ નહીં. અમૂલ એક કોઓપરેટિવ કંપની છે, જેની વર્ષ 1950માં ડૉક્ટર વર્ગીસ કુરિયને સ્થાપના કરી હતી અને તેને ડેરી કંપનીનું સ્વરૂપ આપ્યું. આજે કંપનીનું ટર્નઓવર 52,000 કરોડ રૂપિયા છે. કંપનીએ ફેક્ટરીમાં કામ કરતા કુલ કર્મચારીઓની સંખ્યા 17,000 સુધી જણાવી છે અને છેલ્લા 2 વર્ષમાં કંપનીએ કોઈને પણ નોકરીમાંથી કાઢ્યા નથી. વાયરલ થયેલા મેસેજમાં કરવામાં આવી રહેલા તમામ દાવા ખોટા છે.